हेलो स्टूडेंट्स, आज आप चैप्टर एक रसायण विज्ञान की केटलीक पायानी संकल्पनाओ विषे बात करीशू। अहीं थोड़ू रसायण विज्ञान बेजिक आवशे, बराबर है, जे तमे थोड़ू घणू 9-10 मां पण भणी चुक्या छो। तो अहीं सौथी पहेला आपणे बात करीए तो रसायण विज्ञान ए आपणी जीवन में केटलू अगत्यनू छे। तमे अत्यार सुधी थोड़ी थोड़ी माहिती तमने हशे ज, घन प्रवाही, वायु, अणु, परमाणु आ बधा विषे तमे थोड़ू थोड़ू भणता आया छो, पण एनी अंदर वधारे डिटेल में तमे हवे अत्यारे 11मा भणशो। तो रसायण विज्ञान अपनी लाइफ में बहु अगत्यनी भूमिका भजवे छे। आपणे बहु बधी वस्तु अपनी आसपास जोईए छे तो ए बधुं जे छे ए रसायण विज्ञान ने आभारी छे। आपणे केटला पॉलिमर्सना जे पदार्थो वापरीए छे, प्लास्टिक छे, बराबर छे, तो आपणा रोजिंदा जीवन में आपणे प्लास्टिकनो बहु बहोळो उपयोग करता होईए छे, तो एक रसायण विज्ञाननो ज एक भाग छे। पछी छे केटली दवाओ, जे कैंसरनी दवा छे, एड्सनी दवा छे, ए बधी दवाओ जे शोधाय छे ए पण रसायण विज्ञानिकना फाळे जाय छे। AZT छे, टेक्स्टोल छे, आ बधी जे दवा छे ए दवा શોધાય છે અને જેના કારણે આપણે કેન્સર અને એઇડ્સ જેવા રોગોને સામે રક્ષણ મેળવી શકીએ છીએ। ટેક્સોલ, સિસ્પ્લેટિન એ બંને કેન્સર માટેની દવા છે અને AZT એટલે કે એઝિનોથાઇમિડિન એ એઇડ્સનો ભોગ બનેલા દર્દી માટે ઉપયોગમાં લેવાતી દવા છે। તો આપણે જોઈએ તો કીટાણુનાશક છે, કેટલા જે આપણે કીટાણુને મારવા માટે યુઝ કરતા હોઈએ છીએ, પોલિમર્સ આપણે જેમ વાત કરી એમ, પ્લાસ્ટિક, દવાઓ, તો આ બધી વસ્તુઓ છે જે આપણા જીવનને વધારે સરળ બનાવે છે। એ બધી વસ્તુઓની જે બનાવટ છે એ બધી વસ્તુ છે એ શેના ફાળે જાય છે, તો કે રસાયણ વિજ્ઞાનના ફાળે જાય છે, બરાબર છે। પછી છે પોલિમર, ઓપ્ટિકલ ફાઈબર અને ઘન અવસ્થાઓની અતિ નાની પ્રકૃતિને પણ મોટા પાયા પર ઉત્પાદન કરવા તરફ દોરાય છે। આપણે નેનો ટેકનોલોજી પણ ભણી ચૂક્યા છીએ, એની અંદર ઓપ્ટિકલ ફાઈબર, તો એ બધી વસ્તુ છે એ દર્શાવે છે કે કેટલો વિકાસ થયો છે એની અંદર રસાયણ વિજ્ઞાનમાં। પછી છે CFC, ક્લોરોફ્લોરોકાર્બન, જે આપણે એસીની અંદર વાપરતા હોઈએ છીએ, તો જે ક્લોરોફ્લોરોકાર્બન છે એ એસીની અંદર વપરાય છે, એના કારણે ઓઝોન સ્તરમાં ગાબડા પડે છે। તો એ ઓઝોન સ્તરમાં ગાબડા ન પડે એના માટે આપણે CFCના ઓપ્શનમાં જે પર્યાવરણને જોખમ નથી કરતું એવું કંઈક સારું રસાયણ પણ આપણે શોધ્યું છે, બરાબર છે। તો એને કહેવાય છે કે ઇકો ફ્રેન્ડલી, તો એવું રસાયણ વિજ્ઞાન કે જે પર્યાવરણને જોખમ ન પહોંચાડે, તો એ પણ એક રસાયણ વિજ્ઞાનની જ અગત્યતા છે કે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર એવી પણ શોધ કરીએ છીએ કે જ્યાં આપણે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય, બરાબર છે, જેને ગ્રીન કેમિસ્ટ્રી પણ આપણે કહી શકીએ। પછી છે હાલ આપણે સૌથી વધારે જરૂરિયાત છે ગ્રીન હાઉસ વાયુઓને કંટ્રોલ કરવાની, તો એની અંદર વધારે કામ કરવાની જરૂર છે કે જેથી આપણે ગ્રીન હાઉસ વાયુ છે જે, બરાબર, એને આપણે કંટ્રોલ કરી અને વાતાવરણમાં આપણે એનું પ્રમાણ છે એ જે પ્રમાણે જોઈએ છીએ એટલું જ આપણે કરી શકીએ, એવી કંઈક શોધ કરવાની ખાસ જરૂર છે રસાયણ વિજ્ઞાનમાં। તો આ બધી વસ્તુ છે એ આપણને રસાયણ વિજ્ઞાનની કેટલી ઇમ્પોર્ટન્સ છે એ સમજાવે છે કે આપણે ઘણી બધી વસ્તુની એવી શોધ થઈ છે રસાયણ વિજ્ઞાનની અંદર કે જેના કારણે આપણે આપણી જિંદગીને વધારે સરળતા તરફ લઈ જઈ શક્યા છીએ, બરાબર છે। હવે અહીંયા તમને વાત કરી છે દ્રવ્યનો સ્વભાવ, તો દ્રવ્યનો સ્વભાવ આપણને ખબર છે કે ઘન, પ્રવાહી અને વાયુ, આ ત્રણ સ્વરૂપે આપણને દ્રવ્ય જોવા મળે છે, ઘન, પ્રવાહી અને વાયુ। આપણે આપણી આજુબાજુ જોઈએ ચોપડી, પેન, પેન્સિલ, પાણી, હવા, આ બધી વસ્તુઓ છે એ દ્રવ્યના સ્વરૂપ છે। કોઈ ઘન સ્વરૂપે જોવા મળશે, કોઈ પ્રવાહી સ્વરૂપે જોવા મળશે, તો કોઈ વાયુ સ્વરૂપે જોવા મળશે। આપણને ખબર છે કે દ્રવ્ય એને કહેવાય કે જે જગ્યા રોકે, તમે 10મા ધોરણની અંદર, 9મા ધોરણની અંદર ભણી ચૂક્યા છો આ બધી વસ્તુ, બરાબર છે, કે જગ્યા રોકે ઘનના લક્ષણો, પ્રવાહીના, વાયુના, તો આપણને ખબર છે કે ઘન એ કંઈક ચોક્કસ આકાર ધરાવતું હોય અને ચોક્કસ કદ ધરાવતું હોય કે જેને જોઈ અને તમે કહી શકો કે ના ભાઈ આ ચોરસ છે, આ ત્રિકોણ છે, એને કંઈક પર્ટિક્યુલર કંઈક ચોક્કસ આકાર હોય અને તમે એને જ્યાં મૂકશો એ ત્યાં જ રહેશે, એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવતું
નથી અને એક જ્યાં તમે એને મૂકેલું હશે એટલી એ જગ્યા રોકશે એટલે કે એ ચોક્કસ આકાર ધરાવે છે અને એ ચોક્કસ કદ ધરાવે છે એ રીતે આપણે પ્રવાહીની જો વાત કરીએ તો પ્રવાહી જે છે એ પ્રવાહી ચોક્કસ કદ કે પ્રવાહી જે છે એ ચોક્કસ કદ ધરાવે છે મતલબ કે તમે એક ગ્લાસ પાણી લીધું તો એ ચોક્કસ કદ કહેવાય પાણીનું ધારો કે એક લીટર પાણી તમે લીધું એક લીટર પાણી તમે કોઈ પણ વસ્તુમાં ઢાળો છો તપેલીમાં કે કોઈ બીજી વસ્તુમાં ડોલમાં કે ટબમાં તો શું થશે એ પાણીનો જથ્થો છે એ ઓછો થઈ જવાનો નથી એટલે એક લીટર જ રહેશે એનો મતલબ કે ચોક્કસ કદ ધરાવે છે પણ ચોક્કસ આકાર ધરાવતું નથી બરાબર છે તો શું થશે ચોક્કસ આકાર કેમ નથી ધરાવતું કારણ કે એની અંદર વહનશીલતાનો ગુણધર્મ છે એની અંદર જે રહેલા અણુઓ છે એમની વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું છે નિર્બળ છે એટલે તમે એને જેમાં નાખશો એનો એના જેવો આકાર એ ધરાવશે ગ્લાસમાં નાખશો તો ગ્લાસ જેવો ટબમાં નાખશો તો ટબ જેવો ડોલમાં નાખશો તો ડોલ જેવો તમે જે પણ વસ્તુમાં પાણીને નાખશો એવો એ આકાર ધરાવશે બરાબર છે જ્યારે ઘનના અણુઓ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે પ્રબળ એટલા માટે એકબીજાથી નજીક નજીક ગોઠવાયેલા હોય છે અને એ ચોક્કસ આકાર ધરાવે છે બરાબર છે તમે એને અલગ અલગ વસ્તુમાં ઢાળશો તો એનો આકાર બદલાઈ જશે નહીં એ જે આકારનું હશે એ જ આકારનું એ રહેશે પછી આપણે વાત કરીએ વાયુની તો વાયુના અણુઓ સૌથી વધારે છૂટાછવાયા હશે કારણ કે એની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ સૌથી નિર્બળ હોય છે બરાબર વાયુની અંદર એટલે વાયુ પણ એવો છે કે તમે જે પાત્રમાં નાખશો એ પાત્રમાં એ ગોઠવાશે પરંતુ એ જે છે એ શું કરે છે સપાટી ઉપર દબાણ ઊભું કરે છે તમે જે પાત્રમાં ભરશો એની અંદર કારણ કે સતત ગતિશીલ હોય છે બરાબર એટલા માટે એ જે અણુ છે એ શું થશે કે સપાટી ઉપર દબાણ ઊભું કરે છે બરાબર છે અને આપણને ખબર છે કે વાયુને તમે સંકોચિત કરી અને ભરી શકો છો બરાબર છે જેમ કે સીએનજી છે એલપીજી છે તો એને શું કરીએ છીએ આપણે વધારે દબાણ ઊભું કરી પ્રેશરાઇઝ કરી અને એને એક ટેન્કની અંદર ભરવાનો આપણે પ્રયાસ કરીએ છીએ તો જેટલા વધારે દબાણથી તમે વાયુને ભરશો એટલું જ એ વધારે એ ટેન્કની અંદર સમાઈ શકે છે કારણ કે જેટલું વધારે દબાણ હોય એટલો જ વાયુ શું થશે વાયુના અણુઓ એકબીજાની નજીક આવશે એટલે કે વાયુનું શું થઈ જશે પ્રવાહીકરણ થશે જગ્યા ઓછી રોકશે અને વધારે એની અંદર સમાવાની પોસિબિલિટી છે કે વધારે એની અંદર વાયુ સમાઈ શકશે બરાબર છે અહીંયા આગળ આપણે જોઈએ તો ઘનને આપણે ગરમ કરીએ તો એ શેમાં રૂપાંતર પામે છે પ્રવાહીમાં અને પ્રવાહીને ગરમ કરીએ તો એ શેમાં રૂપાંતર પામે છે વાયુ ઘન સ્વરૂપે આપણે બરફ લઈએ એને ગરમ કરીએ તો પ્રવાહી એટલે કે પાણીમાં રૂપાંતર પામે છે પાણીને ગરમ કરીએ એટલે કે વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર પામે છે એમ આપણે વાયુને ઠંડો વાળીએ પાણી આપણે જોયું હશે કે કોઈ પણ પાણી ગરમ કરતાં આપણે છીપું નાખ્યું હશે અને એ પાણી ઠંડુ થશે એટલે જે વરાળ છીપા ઉપર ચોંટી હશે એમાં ધીમે ધીમે રૂપાંતર પામે છે પાણી એટલે કે વાયુને ઠંડા પાડો તો તમે પ્રવાહીમાં રૂપાંતર થશે અને પ્રવાહી ઠંડુ પાડો એટલે કે પાણી એને આપણે ફ્રીજમાં મૂકીને ઠંડુ કરીએ તો એમાં રૂપાંતરિત પામે છે ઘનની અંદર રૂપાંતરિત પામે છે બરાબર છે તો આટલી વસ્તુ છે જે આપણને ખબર હોવી જોઈએ ઘન પ્રવાહી અને વાયુ વિશે આ એકદમ બેઝિક વસ્તુ છે જે તમે આગળના ધોરણોમાં શીખી ચૂક્યા છો બરાબર છે હવે દ્રવ્યની અગર વાત કરીએ આપણે બરાબર છે દ્રવ્યની અંદર મિશ્રણ અને શુદ્ધ પદાર્થો રહેલા હોય છે મિશ્રણની અંદર બે પ્રકારનું આવશે સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ શુદ્ધ પદાર્થોની અંદર આવશે તત્વ અને સંયોજન તો અહીંયા
દ્રવ્યની અંદર મિશ્રણ અને શુદ્ધ પદાર્થોની વાત કરવાની છે. મિશ્રણની અંદર સમાન અને વિષમાન અને શુદ્ધ પદાર્થોની અંદર આવશે તત્વ અને સંયોજન. તો સૌથી પહેલા આપણે જોઈએ કે જે મિશ્રણ છે એ શું કહેવાય. તો આપણી આસપાસ રહેલા ઘણા બધા પદાર્થ છે જેને આપણે મિશ્રણ કહી શકીએ, જેમ કે હવા. તો હવાની અંદર બહુ બધા વાયુઓનું મિશ્રણ છે. જેમ કે તમે પાણીની અંદર ખાંડ ઓગાળો છો તો એ પણ શું છે, એક જાતનું મિશ્રણ છે. કારણ કે તમે બે વસ્તુને ભેગી કરીને એ બનાવ્યું છે. તમે બહુ બધા કઠોળને બધું ભેગું કરી દો છો તો એ પણ એક જાતનું શું થઈ જશે, મિશ્રણ થઈ જશે. બરાબર છે. તો અહીંયા જો સમાન અને વિસમાન બે પ્રકારના મિશ્રણ છે તો સમાન મિશ્રણ કોને કહેવાય. સમાન મિશ્રણ એટલે કે તમે જે ઘટકો છે એ જેટલું મિશ્રણ છે એની અંદર બધી જગ્યાએ એક સરખા રીતે ફેલાયેલા હોય તો એને સમાન મિશ્રણ કહેવાય. હવે તમે જેમ કે લીંબુ શરબત આપણે બનાવીએ છીએ તો લીંબુ શરબતમાં આપણે ઘરના જેટલા પણ વ્યક્તિ પીવે છે તો બધાને એક સરખો ટેસ્ટ મળે છે લીંબુ શરબતનું. એનું કારણ શું છે કે લીંબુ શરબત એક સમાન મિશ્રણ છે, કે આખા જે શરબતની અંદર જે ખાંડ છે, મીઠું છે, એ બધાના ઘટક કણો એક સરખી રીતે પાણીની અંદર ફેલાયેલા છે. માટે આપણે જે પણ પીવે છે એ વ્યક્તિને એક સરખો ટેસ્ટ મળી રહે છે, કારણ કે એ શું છે, સમાન મિશ્રણ છે. પણ વિસમાન મિશ્રણ એટલે શું, તો કે પાણી અને તેલ એ ભેગું થશે અને જે બનશે એને શું કહીશું આપણે, વિસમાન મિશ્રણ. પાણી અને તેલનું જે મિશ્રણ છે એમાં પાણીની અંદર તેલ આખા ની અંદર એક સરખી માત્રામાં ફેલાયેલું હશે નહીં, તેલ ઉપર હશે અને પાણી નીચે હશે. તો તમે એક પાત્રમાંથી બીજા પાત્રમાં પાણી અને તેલનું મિશ્રણ નાખશો તો તમે જોશો કે એકમાં તેલ વધારે હશે તો એકમાં તેલ ઓછું હશે. એનો મતલબ કે એ જે મિશ્રણ છે એ વિષમાન મિશ્રણ છે અને લીંબુ શરબત એટલે કે પાણીમાં ખાંડનું બનાવેલું દ્રાવણ કેવું છે, સમાન મિશ્રણ છે. બરાબર છે. બીજું, આપણે મિશ્રણને અલગ કરવા માટે પણ કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે મેં કીધું કે કઠોળ, તો તમે એની અંદર ચાળીને અથવા તો ભીળીને એને તમે અલગ કરી શકતા હોવ છો. એટલે આપણે અમુક એવી પદ્ધતિ છે જેને અલગ કરવા માટે, જેમ કે વીણવું, ગાળવું, સ્ફટિકીકરણ, નિશ્ચલન, એવી બધી પદ્ધતિઓ વડે આપણે મિશ્રણને અલગ કરી શકતા હોઈએ છીએ. કોઈ વાર ગાળીને પણ આપણે અલગ કરી શકતા હોઈએ છીએ, કોઈ વાર નિશ્ચંદન, કોઈ વાર સ્ફટિકીકરણ, કોઈ વાર ભીણીને પણ આપણે એ જે મિશ્રણ છે એને અલગ કરી શકતા હોઈએ છીએ. શુદ્ધ પદાર્થોને મિશ્રણ કરતાં અલગ લાક્ષણિકતા હોય છે, તેમનું સંગઠન નિશ્ચિત હોય છે. મિશ્રણની અંદર સંગઠન નિશ્ચિત હોતું નથી. જ્યારે મિશ્રણમાં ઘટકો ગમે તે પ્રમાણમાં હોઈ શકે છે, એની અંદર એવું નથી હોતું કે આટલા પ્રમાણમાં જ ખાંડ બરાબર અને એનું સંગઠન આવું હોય. જ્યારે શુદ્ધ પદાર્થોની અંદર એનું સંગઠન નક્કી હશે કે એટલા પ્રમાણમાં જ એ વસ્તુ એની અંદર હાજર હોય. જેમ કે અહીંયા આપ્યું છે, કોપર, સિલ્વર, ગોલ્ડ, પાણી, ગ્લુકોઝ એ બધા શુદ્ધ પદાર્થના ઉદાહરણો છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એ નિશ્ચિત પ્રમાણમાં હોય છે. જો આપણે જોઈએ અહીંયા તમને લીધું ગ્લુકોઝ, તો ગ્લુકોઝની અંદર C6H12O6 આની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા નિશ્ચિત છે. તમે ગ્લુકોઝ લેબમાંથી લો, બહાર બજારમાંથી ખરીદો કે તમે જાતે બનાવો, એની અંદર ગ્લુકોઝમાં કાર્બનની, હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા નિશ્ચિત હશે કે એની અંદર કાર્બન 6, હાઇડ્રોજન 12 અને ઓક્સિજન 6 જ રહેલા હશે. બરાબર છે. તો શુદ્ધ પદાર્થોની એક ખાસિયત છે કે એની અંદર જે તત્વોનું આ જે સંગઠન છે એ નિશ્ચિત હોય છે અને પ્રમાણ પણ નિશ્ચિત હોય છે કે કેટલા પ્રમાણમાં કઈ વસ્તુ એની અંદર હાજર હશે. બરાબર છે. તો એને આપણે શું કહીશું, શુદ્ધ પદાર્થ. અને એને આવી ભૌતિક પદ્ધતિઓ જેમ કે ગાળવું, નિશ્ચિતીકરણ, શુદ્ધિ, જે સ્ફટિકીકરણ છે, એ બધી પદ્ધતિઓ વડે આપણે શુદ્ધ પદાર્થોને અલગ કરી શકતા નથી. એને ભૌતિક પદ્ધતિઓ કહેવાય છે. બરાબર છે. હવે અહીંયા જોઈએ તત્વ અને સંયોજન. તો તત્વ કોને કહેવાય અને સંયોજન કોને કહેવાય. તો તત્વ એટલે કે આપણું જે આખું આવર્ત કોષ્ટક છે એની અંદર જે રહેલા છે એ બધાને તત્વો કહેવાય. હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, આ બધે બધા જે એકલા પોતે સ્વતંત્ર છે એને બધાને તત્વો કહેવાય. બરાબર છે. કાર્બન છે, હાઇડ્રોજન એ H2 સ્વરૂપે જ હંમેશા અસ્તિત્વ ધરાવે છે. બરાબર છે. કોપર છે, ઝિંક છે, ક્લોરિન છે, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આ
આ બધા તત્વો છે એ તત્વો શું છે? એકલા છે, બરાબર? એ હાલ કોઈ સાથે જોડાયેલા છે નહીં. તો આ બધા છે એ તત્વ કહેવાય. તત્વ, દરેક તત્વનું પોતાનું એક પરમાણુનું બંધારણ હોય અને પોતાની દરેકની એક આગવી લાક્ષણિકતા હોય, એને શું કહેવાય? તત્વ. જેટલા પણ કાર્બન હશે, જ્યાં જ્યાં પણ કાર્બન જોડાયેલા હશે, તો બધે આ કાર્બનનું જે છે બંધારણ એ જ બંધારણ હશે. પણ કાર્બનનું બંધારણ હાઇડ્રોજનના બંધારણથી શું પડતું હશે? અલગ પડતું હશે. એટલે કે એક તત્વનું બંધારણ બીજા તત્વના બંધારણ સાથે મેચ કરશે નહીં. એટલે કે એક તત્વ એ બીજા તત્વથી અલગ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે. પરંતુ એક તત્વ બીજે ક્યાંય હશે તો એની લાક્ષણિકતા બદલાતી નથી, બરાબર છે? એનું બંધારણ એવું ને એવું જ રહે. એટલે કાર્બન તમે આખા વિશ્વમાં ગમે ત્યાંથી લો તો એનું જે બંધારણ છે પરમાણુનું એ બંધારણ બદલાશે નહીં અને એના ગુણધર્મો બદલાશે નહીં તત્વ તરીકે, બરાબર? હવે સંયોજનની વાત કરીએ તો જ્યારે એક કરતાં વધારે તત્વો એકબીજા સાથે સંયોજાય અને જે બને એને શું કહેવાય? સંયોજન, બરાબર છે? જેમ કે પાણી, H2O. પાણીની અંદર પણ પ્રમાણ નિશ્ચિત હોય છે કે હાઇડ્રોજન 2 હોય છે અને ઓક્સિજન 1 હોય છે, બરાબર? તો આ રીતે પાણીની અંદર પણ શું હોય છે કે નિશ્ચિત હોય છે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ, કે પાણીના જે અણુસૂત્ર છે એની અંદર હંમેશા 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન રહેલો હશે. એ તમે કોઈપણ જગ્યાએથી પાણી લો એનું અણુસૂત્ર બદલાવાનું છે નહીં. પાણીનું અણુસૂત્ર નક્કી છે, H2O, એ જ પ્રમાણે રહેશે, બરાબર છે? તો આ રીતે શુદ્ધ પદાર્થની લાક્ષણિકતા છે કે એનું જે સંગઠન છે એ નિશ્ચિત હોય છે અને એની અંદર જે રહેલા તત્વો છે એનું પણ જે પ્રમાણ છે એ કેવું હોય છે? નિશ્ચિત હોય છે, બરાબર છે? તો આ જે છે કાર્બન હાઇડ્રોજન તત્વો એને પરમાણુ પણ આપણે કહીએ છીએ અને જ્યારે 2 પરમાણુ ભેગા થાય ત્યારે જે બને એને શું કહીએ છીએ? આપણે અણુ કહીએ છીએ, બરાબર છે? જેમ તમને અહીંયા જુઓ આકૃતિ 1.3 છે ચોપડીની અંદર, એમાં તમને આપેલું છે કોપર, સોડિયમ, નાઇટ્રોજન, ઓક્સિજન, એ બધા જુદા જુદા તત્વો છે. તો આ બધા જે તત્વો છે એ પરમાણુ તરીકે ઓળખાય છે, બરાબર છે? એ બધા જે તત્વો છે એને આપણે પરમાણુ કહીએ છીએ અને 2 પરમાણુ જ્યારે ભેગા થાય છે ત્યારે જે બને છે એને શું કહીએ છીએ? અણુ. જેમ કે અહીંયા 2 હાઇડ્રોજનના પરમાણુ ભેગા થઈ અને શું બને છે? અહીંયા H2. તો આ જે બન્યું એને શું કહેવાય? આ બંને પરમાણુ છે અને એ બંને પરમાણુ ભેગા થાય એટલે જે બને એને શું કહેવાય? અણુ કહેવાય, બરાબર છે? એ જ રીતે જુઓ તમને ઓક્સિજન માટે પણ આપેલું છે. જે બનાવે એને શું કહેવામાં આવે છે?
संयोजन कहेवામાં આવે છે તો તમે એને સંયોજન પણ કહી શકો છો બરાબર છે હવે તમે જો અહીંયા કે જ્યારે સંયોજન બને છે જ્યારે તત્વ સ્વરૂપે જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજનની વાત કરી તો હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ અને પાણીનો અણુ H2O બનાવે છે બરાબર તો હવે હાઇડ્રોજનનો એક સ્વતંત્ર પરમાણુ હશે એની કંઈક પોતાની આગવી લાક્ષણિકતા હશે ઓક્સિજનનો પણ એક પરમાણુ હશે એની પણ પોતાની કંઈક આગવી લાક્ષણિકતા હશે તો જ્યારે બે પરમાણુ એકબીજા સાથે જોડાય અને સંયોજન અથવા તો અણુ બનાવે છે ત્યારે પોતાની લાક્ષણિકતા ગુમાવી અને કંઈક નવી જ લાક્ષણિકતા ધરાવતું સંયોજન બનાવે છે જ્યારે આપણે વાત કરી મિશ્રણની તો મિશ્રણમાં એવું થતું નથી એ પોતાની જે લાક્ષણિકતા કે પોતાનો ગુણધર્મ ગુમાવતું નથી એ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે અને મિશ્રણ બનાવે છે પણ એના સંયોજનની અંદર જ્યારે એક કરતાં વધારે પરમાણુ ભેગા થઈને અણુ બનાવે છે અથવા તો તત્વો એકબીજા સાથે સંયોજાય અને સંયોજન બનાવે છે ત્યારે એની જે પોતાની આગવી લાક્ષણિકતા છે એ ગુમાવી અને કંઈક નવી જ લાક્ષણિકતા ધરાવતું સંયોજન આપણને આપે છે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન પોતે દહનશીલ વાયુ છે ધડાકા સાથે સળગી ઉઠે એવો વાયુ છે ઓક્સિજનની વાત કરીએ તો એ દહન પોષક વાયુ છે એટલે કે આગને આપણે મીણબત્તીવાળો પ્રયોગ જોયો હશે નાના ધોરણની અંદર કે જ્યાં સુધી મીણબત્તીને ઓક્સિજન વાયુ મળે છે ત્યાં સુધી એ સળગે છે પછી જેવો તમે એના ઉપર ગ્લાસ ઊંધો રાખો છો એટલે એને ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય છે એટલે એ ઓલવાઈ જાય છે એ જ રીતે આપણે ચૂલોને એવું સળગાવતા હોઈએ તો ફૂંક મારતા હોઈએ છીએ કે જેથી એને ઓક્સિજન મળે અને એ વધારે સારી રીતે આગ લાગે અને વધારે સારી આગ લાગે તો એનો મતલબ કે ઓક્સિજનની હાજરીમાં આગ વધારે લાગે છે આગને હવા આપવાનું કામ કરે છે ઓક્સિજન કે જેથી વધારે આગ લાગે અને H2 છે એ દહનશીલ વાયુ છે એ પોતે સળગવાનો ગુણધર્મ ધરાવે છે પોતે સળગી ઉઠે છે તો જ્યારે H2 અને O2 એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય છે ત્યારે પાણીનો અણુ મળે છે જેનો આપણે આગ ઓલવવામાં ઉપયોગ કરીએ છીએ તો આ બહુ સારું ઉદાહરણ છે સમજવા માટે કે જ્યારે બે તત્વો પોતાની આગવી લાક્ષણિકતા ધરાવતા હોય છે એ જ્યારે સંયોજન બનાવે છે ત્યારે એની લાક્ષણિકતા ભૂલી એક નવી જ લાક્ષણિકતા ધરાવતું એ સંયોજન બનાવે છે બરાબર છે એનું આ એક સારામાં સારું ઉદાહરણ છે જેના દ્વારા તમે આ વસ્તુને વધારે સારી રીતે સમજી શકો છો બરાબર છે તો અહીંયા તમે જો આ વાત કરી આપણે ઘન પ્રવાહી વાયુ દ્રવ્ય અને દ્રવ્યમાં આપણે વાત કરી મિશ્રણ શુદ્ધ પદાર્થો મિશ્રણમાં જોયું આપણે સમાન મિશ્રણ વિષમાંગ મિશ્રણ શુદ્ધ પદાર્થોમાં આપણે જોયું તત્વ અને સંયોજન અહીંયા જો દ્રવ્યના ગુણધર્મો અને તેમનું માપન છે તો દ્રવ્ય એ બે ગુણધર્મ ધરાવે છે એક ભૌતિક ગુણધર્મ અને એક રાસાયણિક ગુણધર્મ તો ભૌતિક ગુણધર્મો છે એને આપણે માપી શકતા હોઈએ છીએ જેમ કે વાસ છે ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઘનતા વગેરે જ્યારે રાસાયણિક ગુણધર્મોને આપણે એના ફેરફારથી જોવું પડે કે એની અંદર શું ફેરફાર થયો છે તો એ જે છે એને આપણે શું કહીએ એની લાક્ષણિક પ્રક્રિયાઓના આધારે આપણે એના જે રાસાયણિક ગુણધર્મ છે એને સમજવાનો હોય છે તો એ જે છે એને રાસાયણિક ગુણધર્મો કહીએ છીએ જેમ કે કોઈની એસિડિકતા છે બેઝિકતા છે એ બધી વસ્તુને રાસાયણિક ગુણધર્મો કહેવાય ઘનતા ઉત્કલન ગલન બિંદુ એ બધાને એના ભૌતિક ગુણધર્મો કહેવાય બરાબર છે તો એ જે દ્રવ્યના ગુણધર્મો છે જેમ કે લંબાઈ એ બધું જથ્થાત્મક છે તો આપણે પહેલાં શું હતું કે દરેક જગ્યાએ પોતપોતાની રીતે લોકો માપ લેતા હતા કોઈ વેદથી માપતા હતા તો કોઈ પગલાથી માપતા હતા જે લંબાઈ છે એ બરાબર છે કોઈ મીટર આ પ્રમાણે માપતા હતા હાથથી તો એ બધી વસ્તુના કારણે જે માપ છે એની અંદર ખામી સર્જાવાની પોસિબિલિટી છે કે દરેકના હાથની લંબાઈ વેદની લંબાઈ પગલાં ભરવાનું જે છે ક્ષમતા એ બધાની એક સરખી હોય નહીં જેથી માપમાં શું આવી શકે ત્રુટિ વેરિએશન આવી શકે એટલા માટે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ SI એકમ પદ્ધતિ વિકસાવવામાં આવી કે જે તમે દુનિયાના કોઈપણ ખૂણે જાઓ તો એક મીટર જેટલું થતું હોય એટલું જ થાય બરાબર એ
કે એનો બદલાય નહીં માં. તો એવી જે એકમ પદ્ધતિ છે કે તમે વિશ્વના કોઈપણ ખૂણે જાઓ અને કોઈપણ વસ્તુનું માપ લો તો એ પદ્ધતિના આધારે જ માપ લેવામાં આવે, એટલે ક્યાંય તમને કોઈપણ જાતની ખામી સર્જાય નહીં અને બધી જગ્યાએ એક જ સરખું માપ રહે એના માટેની એસઆઈ એકમ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. બરાબર છે? તો એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એટલે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ, એને ફ્રેન્ચ ભાષામાં લે સિસ્ટમ ઇન્ટરનેશનલ ધ યુનિટ્સ કહેવામાં આવે છે અને એને ટૂંકાણમાં આપણે એસઆઈ એકમ પદ્ધતિ કહીએ છીએ. બરાબર છે? અને આ જે પદ્ધતિ છે એ ક્યારે વિકસાવવામાં આવી હતી? તો કે વજન અને માપનની 11મી સામાન્ય સભા હતી તો 1875માં પેરિસમાં હસ્તાક્ષર થયેલી જે મીટર કન્વેન્શન તરીકે ઓળખાય છે તે ઇન્ટર ગવર્મેન્ટલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે જે સીજીપીએમ તરીકે દર્શાવાય છે તે ડિપ્લોમેટિક સંધિ હતી અને એની અંદર પાયાના 7 એકમો લેવામાં આવ્યા છે અને એ એકમો ઉપરથી જ આપણે બીજા બધા એકમો વિકસાવી શકીએ છીએ. તો એના વિશે વધારે આપણે આગલા લેક્ચરમાં જોઈશું. આજે આપણે આટલું જ રાખીશું.